નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, તમારા સવાલ અમારા જવાબ. તો આજના વિડીયોમાં આપણે જે જે સવાલો આવ્યા છે એના જવાબ હું આપું છું. મિત્રો, તમે સવાલ મોકલો, તમારો જે સવાલ છે એને પૂર્ણ રીતે મોકલો. તમે મને મોકલો છો, ધંધો કરું છું, ધંધો નથી ચાલતો, શેનો, તમારી કુંડળીમાં કયો ધંધો લખ્યો છે એ અમે તો જાણી લઈશું, પણ તમે શું કરો છો અત્યારે ને કેમ પાછા પડો છો એની જાણકારી તમે કયો ધંધો કરો છો તે આપો. અને ચોક્કસપણે અમે તમને જે ગાઈડન્સ આપીશું એનાથી તમે આમાં સફળતા મેળવી શકો. તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે જ હું બેઠેલો છું. અને ચોક્કસપણે હું જવાબ આપું છું. ઘણા બધા લોકો બહુ સરસ રીતે વિડીયો જોઈ છે, ખૂબ ખુશ છે, સારી સારી કોમેન્ટો વોટ્સએપ પર પણ આવી, અમારા વિડીયોમાં પણ તમે આપી. તો આ બધા માટે આપ સૌનો આભાર. પણ મિત્રો, વિડીયોમાં તમારા જવાબ જોવા માટે અમારા સુધી તમારો સચોટ સવાલ મોકલો. અને મિત્રો, બહુ જ ખાસ વિનંતી, એકાદ મહત્ત્વનો સવાલ પૂછો. તમે આખી કુંડળી પૂછી લેશો મને વોટ્સએપ પર તો એ શક્ય નથી. તો મારે આ બાબતમાં મજબૂર થઈને એવી કુંડળીઓ કાઢી નાખવી પડશે. તમારો એક મહત્ત્વનો પ્રશ્ન છે એને પૂછી લો, એનો જવાબ અમે બહુ સરસ રીતે ઉપાય સાથે આપું છું, તો એને તમે સમજીને આગળ ચાલો. તો મિત્રો, આજે જોઈએ આપણે આજની પહેલી કુંડળી. ચંદ્રેશભાઈ અમરેલીથી આવ્યો છે આ સવાલ. એમાં પ્રશ્ન છે, સોનીનો ધંધો કરે છે, દેવું થઈ ગયું છે, બધું વેચાઈ ગયું છે. મિત્રો, ચંદ્રેશભાઈની તારીખ છે 8/11/1973, જન્મનો સમય છે 8:55 અને જન્મસ્થળ છે અમરેલી. તો આ જે વસ્તુ છે તેમાં જોઈએ તો કુંડળીમાં એવા ગ્રહો પડેલા છે કે જે તમને બરબાદ કરે, દેવાદાર કરે. સૌથી પહેલાં તો તમારા નસીબ પર ભગવાનને રડવું આવે એવી કુંડળી હું કહીશ. 12મે સૂર્ય બુધ, બુધ 12મે આવ્યો, ચોક્કસપણે તમને નુકસાન થાય. તમે સોનીનો ધંધો કરો તો બીજા સ્થાનમાં શુક્ર અને રાહુ બેઠેલા છે, એનાથી નુકસાન થાય છે. મંગળ બહુ જ વીક છે, ચંદ્ર 5મા સ્થાનમાં છે. તો ચંદ્રેશભાઈ, બોલી ખરેખર તમારી કડવી હશે, ક્યાં ઓછું બોલતા હશો, ક્યાં વધારે બોલતા હશો તો એની પર ધ્યાન આપો. અને મનમાં રહેલો ડર ચોક્કસપણે કાઢી નાખો. તમે કંઈક ને કંઈક, આમ કોઈને ખ્યાલ નહીં આવે, પણ તમારા મનની અંદર જેને ડૉક્ટરી ભાષામાં એન્ઝાયટી કહેવાય, ગુસ્સો અને ડર એ તમારામાં સમાયેલો જ, એને દૂર કરો. અને ચોક્કસપણે શનિ ને કેતુ 8મા સ્થાનમાં બેઠેલા છે તો ચોક્કસ તમને તકલીફ પડે. તમે જો તમારી કુંડળી જોઈ હશે તો તમને ખબર હશે વચ્ચેના 4 સ્થાનમાં એક પણ ગ્રહ નથી. તો આ થયું પાયા વગરનું મકાન. ચોક્કસપણે તમને આ જે તમારા પ્રશ્નો છે એમાં એ સપડાવી જ દે. તો હવે જોઈએ આપણે ઉપાય. તો ચંદ્રેશભાઈ, ધ્યાનથી સાંભળીને ઉપાય કરજો, ચોક્કસ ફાયદો થશે અને ધીરે ધીરે દેવાઓમાંથી મુક્ત થશો. સૌથી પહેલો ઉપાય, ચંપલ પહેરીને નાહવાનું. પ્લાસ્ટિક કે રબરની ચંપલ પહેરીને નાહો. શનિ 8મા સ્થાનમાં છે. સ્નાન કરતાં કરતાં પાણી આપણી બોડી પરથી સીધું પગ પરથી બાથરૂમના ફ્લોરિંગ પર ઉતરે છે, એ તકલીફ આપે છે, એમાં પૈસો જાય છે. ચંદ્ર પાણી છે, બરાબર. બીજું છે 12મે બુધ. નાના નાના મીડિયમ સાઇઝના માટલા લઈ લો, એની પર એક કોળિયું નાખો મોડાના માપનું, માથા પરથી 7 વાર ઉવારીને તરતું મૂકવાનું, પાણીમાં વહેતું છોડી દેવાનું. 12 દિવસ આ ઉપાય કરવાનો. નદી, નેર, નાળું, દરિયો બધી જ વસ્તુ ચાલે, પણ આ 12 દિવસ કરશો પછી જીવન ધીરે ધીરે રાહતમાં આવશે. ત્રીજો ઉપાય છે, એક સ્ટીલની વાડકી લેવાની, નાની નાની 7 વાડકી લઈ આવજો. શુક્રવારને દિવસે કાચું દૂધ, વચ્ચે સફેદ માખણની ગોળી, અને આ વાડકી પતિ પત્ની ભેગા જઈને શિવ મંદિરમાં દાન કરજો. 7 શુક્રવાર દાન કરી લો, બધી જ રાહત થવા માંડશે. અને મંગળ 6ઠા સ્થાનમાં બેઠો છે, કેતુનો દોષ બને, તમે કાયમ ટેન્શનમાં રહો છો. કૂતરાની રેગ્યુલર સેવા કરો,
ચોક્કસપણે ફાયદો થશે અને બોલી સુધારવા માટે ચોક્કસપણે થોડીક સાકર અને થોડાક ચોખા સફેદ કપડામાં બાંધી માથા પરથી 7 વાર ઓવારીને વહેતા પાણીમાં વાવજો. બોલીમાં પણ સુધારો આવશે, મનનો ડર પણ નીકળી જશે અને ચોક્કસપણે ફાયદો થશે. કેતુનો દોષ છે, શક્ય હોય તો એક દિવસ સવારમાં વહેલા નીકળીને 100 કૂતરાને બિસ્કિટ ખવડાવી દો, ચોક્કસ તમને રાહત થઈ જશે. આવા પિતૃદોષના ઘણા બધા વિડીયો ચેનલ પરથી સર્ચ કરીને જોઈને આગળ જીવનને વધારો તો ચોક્કસપણે ચંદ્રેશભાઈ તમને ઘણી બધી સારી રાહત મળશે અને ચોક્કસ ફાયદો થશે. ચંદ્રેશભાઈ જો બનાવી શકો તો લાલ કિતાબ બનાવી લો. મેં કીધું એવી જિંદગી છે, પાયા વગરનું મકાન. તો પાયો સ્થિર કરવા માટે લાલ કિતાબના બધા ઉપાયો ખૂબ જરૂરી છે. તો મિત્રો હવે લઈએ આપણે બીજી કુંડળી. બીજી કુંડળી છે વત્સલભાઈ, ભાવનગરથી આ કુંડળી એમને મોકલી છે. એમને એવું લખ્યું છે કે મને મહેનતનું ફળ નથી મળતું. હવે આ વસ્તુમાં મેં જે શરૂઆત કીધી ને તે છે, તમે કઈ દિશામાં મહેનત કરો છો એ જણાવો, કયા કામકાજમાં મહેનત કરો છો એને જણાવો, તો અમને ખ્યાલ આવે કે તમારી કુંડળીનો બેઠેલો ગ્રહ તમને કઈ દિશામાં લઈ જઈ રહ્યો છે. ખોટી દિશા છે તો ત્યાંથી અટકીને પાછા અવાય. તો આ કુંડળીમાં જે તારીખ છે 22/2/1999 અને સમય છે રાત્રે 11:25 ભાવનગરનો જન્મ છે. આ ભાઈની કુંડળીમાં 4થા સ્થાનમાં કેતુ આવે છે તો અહીંયા ઘડી એમને થોડી તકલીફ પડે છે. ચંદ્રનો દોષ બને છે, માતૃદોષ. ચંદ્ર પૈસો છે તો એ તમને તકલીફમાં લાવે છે. શનિ 7મા સ્થાનમાં બેઠેલા છે, મંગલની દ્રષ્ટિ છે. શનિના ઉપાય કરશો, શનિના દાન કરતા હોને તો બંધ કરી દેજો. શનિનું દાન તમને કંગાલ બનાવી શકે છે. શનિની ફક્ત આરાધના કરો. શનિના દાન કરશો કોઈને લોખંડ, ચામડું, પથ્થર, તેલ, કાળું વસ્ત્ર, આ બધું કરતા હોય તો બંધ કરી દેજો. મંદિરે જાઓ, ભગવાનની આરાધના કરો, ભગવાનના આશીર્વાદ લઈને પાછા આવો. ઉપાય બતાવું છું. એક વાંસળી લેજો, એમાં ખાંડ ભરી માથા પરથી 7 વાર ઓવારીને કોઈ વિરાન જગ્યામાં દબાવી દેજો, ખૂબ સરસ ફાયદો થશે. તે સિવાય ચંપલ પહેરીને ચાલો, ચોક્કસ ફાયદો થશે. ગુરુને શુક્ર 6ઠા સ્થાનમાં છે. 600 ગ્રામ ચણાની દાળ 6 દિવસ મંદિરમાં દાન કરશો, ખૂબ સરસ ફાયદો થશે. અને સૂર્યને જલ હંમેશા ચડાવજો. તો મિત્રો હવે જોઈએ આપને ત્રીજી કુંડળી. મોકલનાર છે હસમુખભાઈ, આમોદનો એમનો જન્મ છે. તારીખ છે 1/12/1969 અને સમય છે 1:30. તો હસમુખભાઈનો પ્રશ્ન છે, એમને પેટની તકલીફ છે. તો હસમુખભાઈ તમારો મંગળ નબળો પડે છે, મંગળ એટલે પેટ છે. રાહુ 7મા સ્થાનમાં છે, આંતરડામાં ઇન્ફેક્શન હોઈ શકે છે. અને ચંદ્ર કેતુ ડિપ્રેશન જેવી પોઝિશન તમને આ રોગથી આવી શકે છે. તો ચોક્કસપણે થોડા 2 મુઠ્ઠી જેટલા જો માથા પરથી ઉવારી ગૌમૂત્રથી ધોઈ ને ગંદા નાળામાં વહેતા કરો અને કૂતરાને નિયમિત ખાવાનું ખવડાવો તો તમને ચોક્કસ ફાયદો થશે અને તમારો રોગ છે તે સારો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે ચોથી કુંડળી. તો મિત્રો આ કુંડળી આવેલી છે મહેસાણાથી, ક્રિશ પટેલ. જન્મ તારીખ છે 19/6/2004 અને સમય છે 7:38. જન્મસ્થળ છે મહેસાણા. આ ક્રિશનો પ્રશ્ન છે, ધોરણ 12 પછી મારે કઈ લાઇનમાં આગળ વધવું જોઈએ? તો સૌથી પહેલાં તો મારે આને કહેવાનું છે કે ભાઈ ચોક્કસપણે કુંડળીમાં કંઈક નાની મોટી તકલીફો છે એની પર ધ્યાન આપે. અને ચંદ્ર શનિ ભેગા છે તો જીવનમાં ઘણી વખત પછડાટ ખાવો પડશે, બરાબર. જો લાઇનનું વિચારીએ તો એક કેટરિંગની લાઇન, એમાં એને ફાયદો છે. હોટલ મેનેજમેન્ટની લાઇનમાં જાય તો ફાયદો છે. તે સિવાય કોઈક સારું ભણતર જો મહેનત કરીને ભણે તો કોમર્સ લાઇનમાં આગળ વધી અને સરકારી જોબમાં એપ્લાય કરવી જોઈએ, એમાં એને ચોક્કસ સારી સફળતા મળે. તે સિવાય જો 12માનું રિઝલ્ટ સારું આવે તો પરદેશ જઈને પણ કામ કરી શકાય, પરદેશ યાત્રા ચોક્કસ એમાં લખાયેલી છે. ઉપાયમાં ચણાની દાળ દાન કરવી જોઈએ,
કાળો સંચર 60 ગ્રામની માત્રામાં માથા પરથી ઓવારીને જમીનમાં દબાવણ, વળના ઝાડને ખાંડવાળું પાણી ચડાવીને જે માટી ભીની થાય એનો ચાલો કરવો જોઈએ. આ ઉપાય 43 દિવસ કરવો જોઈએ. અને અમાસ અને પૂનમ આ 2 દિવસ યાદ રાખજો. 1 મુઠ્ઠી બદામ 1 નારિયેળ ઓવારીને નદીમાં વહેતા પાણીમાં વહાવજો. જો વહેતું પાણી નજીકમાં ન હોય તો શિવ મંદિરમાં ચોક્કસ દાન કરજો. અને ક્રિષ્ને એક વાત કહેવાની, ભાઈ જો હોય નાના કે મોટા ચોક્કસ એની સંભાળ રાખજો, ખૂબ જ ફાયદાઓ મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે આગળની કુંડળી. એક બહેનની કુંડળી છે, એમનો પ્રશ્ન છે સગાઈ પણ નથી થતી અને લગ્ન ક્યારે થશે. નામ નથી આપ્યું. તારીખ છે 10/3/1993. જન્મ સમય છે સાંજે 6:17 અને આ કુંડળી આવી છે જૂનાગઢથી. તો આ બહેનને મારે કહેવાનું કે શુક્ર ખાડામાં છે, બરાબર. તો આમ જોવા જઈએ ને તો 28 વર્ષ પછી લગ્નનો યોગ આવે, બરાબર. તો અત્યારે લગભગ એ ઉંમર પૂરી થયેલી છે 28ની. તો હવે તમારા માટે લગ્નનો યોગ ખુલે. શુક્રના ઉપાય કરો, ગાજર દાન કરો, ગાયની સેવા કરો, ચોક્કસ ફાયદો થશે. સૂર્ય શનિને બુધ 7મા સ્થાનમાં છે. 7મું સ્થાન પતિ પત્નીનું સ્થાન, ત્યાં સૂર્ય બેઠેલા છે. તો પતિનું સુખ જીવનમાં ઓછું મળે એ અત્યારે હું જણાવી દઉં તમને. તો આ બાબતમાં સૂર્યના ઉપાય કરવા જોઈએ. સૂર્યને જલ ચડાવવાનું, તાંબાના નાના નાના ચોરસ ટુકડા લાવવાના, 7 ટુકડા લાવજો. 1 ટુકડો રોજ માથા પરથી ઓવારીને જમીનમાં દબાવવાનો. કોઈ અવર જવર ઓછી હોય એવી જગ્યા પર જમીનમાં દબાવી દેજો. અમાસના દિવસે 1 નારિયેળ 1 મુઠ્ઠી બદામ ઓવારીને નદીમાં વહાવો. નદી ન હોય તો મંદિરમાં દાન કરજો. અને મંગળના ઉપાય કરજો. મંગળ 11મા સ્થાનમાં છે, જે તમારા માટે થોડો નબળો સાબિત થાય છે. ગુરુચંદ્ર 2જા સ્થાનમાં બેઠેલા છે, તો થોડુંક વિચારવાનું ઓછું કરો. 400 ગ્રામ ચોખા અને 4 ચમચી હળદર ભેગા કરીને ગુરુવારે નદીમાં વહાવજો. ખરેખર સારું પાત્ર બી મળશે અને જીવનમાં આગળ જવાશે. લગ્નના ઉપાય માટે લગ્નના જે વિડીયો મૂકેલા છે ઉપાય માટેના, એ જોઈને ઉપાય કરો. કાંસાની વાડકીવાળો ઉપાય પહેલાં કરજો, એનાથી તમારા લગ્ન થઈ જાય તો પછી આગળના મોટા ઉપાય ન કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે આગળની એક કુંડળી. દેવાંશી ભટ્ટ, તારીખ 20/12/2012. જન્મ સમય છે રાત્રે 8:12 અને શહેર છે અમદાવાદ. આ દીકરી માટે પ્રશ્ન એવો આવ્યો છે એમનો કે વાય એટલે કે ખેંચ આવે છે. 11 વખત આવી ચૂકી છે અને આ વસ્તુ 2.5 વર્ષથી એમને થાય છે અને MRI રિપોર્ટ બિલકુલ નોર્મલ આવે છે. તો ચોક્કસપણે આ વસ્તુ કુંડળીમાં દેખાય છે અને આ વસ્તુના જે ઉપાય બતાવું છું એ કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે. આ દીકરીની કુંડળીમાં જે ગ્રહ છે શનિ 4થા સ્થાનમાં બેઠેલા છે. જ્યારે જ્યારે દૂધની આઈટમ આ વધુ ખાય ત્યારે એના પેટમાં ગેસ બને છે અને એ જે ગેસ ચડે છે શરીરના વાયુનું જે સંચાલન છે તે બગડતું દેખાય છે. તો દૂધની બનાવટ ઓછી કરી દો. સવારે ફક્ત ચા પીવાની, તે સિવાય દૂધની બનાવટો નહીં લેવાની. દૂધની બનાવટમાં ચોકસાઈ રાખજો. દૂધ, મિલ્કશેક, આઈસ્ક્રીમ, માવાની મીઠાઈ, તે સિવાય દહીં, શ્રીખંડ, મઠો, પનીર બધું આ દીકરી ખાઈ શકે છે, બરાબર. શનિ 4થા સ્થાનમાં છે. વળના ઝાડને મીઠું દૂધ ચડાવી ને જે માટી ભીની થાય એનો ચાલો કરવો જોઈએ. રાહુ, બુધ અને શુક્ર 5મા સ્થાનમાં બેઠેલા છે, તો આનો ઉપાય ખાસ કરજો. બુધ અને રાહુ નાની નાની કમળ કાકડી જેવી માટીની ગોળી બનાવવાની 100 અને 100 દિવસ સળંગ 1 ગોળી એને ભગવાનને ચડાવવાની, શિવજીને ચડાવવી જોઈએ આ ગોળી, બરાબર. સળંગ કરજો, 1 પણ દિવસ ભાંગે નહીં. ચોક્કસપણે તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે. તે સિવાય બ્લડ સર્ક્યુલેશન માટે મંગળ 7મા સ્થાનમાં છે. ડિગ્રી વાઇઝ ખરાબ બતાવે છે. ગુરુ ડિગ્રી વાઇઝ ખરાબ બતાવે છે. જો દીકરીનું વજન વધારે હોય તો ચોક્કસપણે વજન કંટ્રોલ કરવા પર ધ્યાન આપજો અને
मंगलवार मंगलवारे एक 50-100 ग्राम रेवड़ी ओवरी ने वहता पानी में वहजो चौक्सपणे तमने आ रोग में फायदो थशे अने तमारा रिपोर्ट नॉर्मल छे तो रोग चौक्सपणे आपणे सारो करी शकीशुं। तो मित्रों हवे जोईए आपने आगळनी कुंडली। मोकलनार छे अशोक भाई, तारीख छे 14/4/1975, जन्म समय छे रात्रिनो 1:45 अने कोडीनार एमनू जन्मस्थान छे। तो मित्रों अशोक भाई ने मारे एक बात कहेवानी छे, शनि छठा स्थान में रोगना स्थान में बैठेला छे तो आज दुखावो छे तमारा शरीर में थता गैस थी थाय। तमे जो ओरिजिनल चामडू पहेरो छो तो थाय। राहु 11 स्थान में छे तो एनाथी पण तमने आ वस्तु थई शके छे। तड़का में लाइट कलर की टोपी पहेरवानी राखो अने शनिना उपाय करो। प्योर लेधर पहेरवानु बंद करो, ओरिजिनल चामडू। कोई जानवर ने मारी ने एनी चामड़ी उतारी ने जे कई भी वस्तु बनी छे, बूट चंपल पट्टो पर्स, तो ये तमारे न पहेरवा जोईए। ये पहेरशो तो माथानी साथे साथे पग पण खराब थई शके छे अने शरीर में वायु थाय एवी वस्तुओं खावानी बंद करो। चौक्सपणे तमने पण आमां सारो फायदो मळशे। बुध कोड़ी थईने सूर्यनी साथे त्रीजा स्थान में बैठेलो छे तो पक्षीओं ने चण नाखजो अने खास करीने लीलामां चौक्सपणे तमने पण माथाना दुखावामां फायदो मळे। टोपी खास पहेरजो तड़कामां। तो मित्रों हवे जोईए आपने आगळनी कुंडली। हार्दिक भाई, जन्म तारीख छे 26/1979, जन्म समय छे 10:50, जन्मस्थान छे अमदावाद। मित्रों एमनो प्रश्न छे, ए जॉब करता था, नौकरी करता था, पछी भागीदारी में धंधो कर्यो अने हवे पोते स्वतंत्र धंधो करवा मांगे छे। तो हार्दिक भाई आमा पण मैं जे शुरुआत कीधी ए चोक्कसपणे अमने जानकारी जोईए कि तमे कयो काम करो छो। कारण के कुंडली में जे ग्रह छे इने अनुरूप तमे काम करो छो के नथी करता एनी जानकारी तमे अमने आपशो तो अमे तमने एना माटेना उपाय के सचोट माहिती आपी शकीशुं। अधूरा सवालों में अमे जवाब आपीशुं पण तमने फायदो न थाय तो तमने एवुं लागे कि भाई अमे खोटो जवाब आप्यो। तो तमारी कुंडली में जे छे गुरु चंद्र ने बुध 12 स्थान में, तमे निर्णय नथी लई शकता। बुध 12 स्थान में चंद्र साथे बैठेलो छे तो दिल दिमाग नु कॉम्बिनेशन नथी, एने पहला मेळवो। शनि राहु पहला स्थान में छे, कुंडली में कालसर्प योग छे, शुक्र ने मंगल भेगा छे। हवे आ कर्मस्थान में बैठेला छे तो ज्यां सुधी तमारी धंधानी माहिती अमने न मळे त्यां सुधी अमे काम न करी शकीए। तो आ प्रश्ननो हूँ कोई जवाब नथी आपतो अने हार्दिक भाई ने एक विनंती कि फरी थी व्हाट्सएप पर तमारो मैसेज करी देजो अने तमे कयुं काम करो छो, कयुं काम करवा मांगो छो एनी जानकारी अमने व्हाट्सएप पर आपजो। चोक्कस हूँ तमारा प्रश्नों सचोट जवाब आपीश अने उपाय पण आपीश। तो मित्रों आजे आपणे जोयुं कि भाई घणा बधाए प्रश्न मोकला, एना जवाब भी मैं आप्या। आ जवाब चोक्कसपणे व्यवस्थित सांभळजो। आ वीडियो लाइक करो, शेर करो, शेर करो, तमारा जेवा घणा लोकोने आ प्रश्ननी जानकारी मळे, एनो जवाब तमारा सवालमां भी एनो जवाब मळी जाय अने एना पोताना जीवनमां जे तकलीफ छे ए अमने मोकले ने अमे एनो उपाय आपीए। तो मित्रों आ रीते चोक्साई जरूर राखो, तमारी संपूर्ण माहिती अमने आपो। तमने एमां कोई पैसा नहीं खर्चवाना, फ्री ऑफ कॉस्ट तमने तमारा सवालों जवाब मळे तो चोक्कसपणे जाणो। अने मित्रों फरी पाछो एक वात पर भार मूकू छूं के संपूर्ण माहिती थी अमे माहितगार थईशुं तो अमे तमने संपूर्ण माहिती आपीने चोक्कसपणे तमने रस्ताओ बतावशुं। तमारा माटे ज आ वीडियोनी शरूआत थईली छे अने तमारे ज एमांथी ज्ञान लेवानुं छे, तमारा उपाय लेवाना, जीवनने बदलवानुं छे। तो मित्रों आ वीडियो शेर जरूर करो, तमारा जेवा घणा बधा लोकोने आनी जरूरियात छे एने खबर ज नथी के भाई आ करवानुं। व्हाट्सएप पर तमारुं नाम, जन्म तारीख, समय, स्थळ, तमारो प्रश्न, संपूर्ण प्रश्न, एक प्रश्न वधारे नहीं, एक सचोट प्रश्न तमारो जे तकलीफमां छो ए माटेनो मोकलो अने एना उपाय चोक्कस मेळो।
तो मित्रों हूँ हरिभजन चौकसी आप सबने कहूँ छूँ जीवन की तकलीफ बदलवा माटे जिंदगी बदलवा माटे लाल किताब खूब महत्वनी है। जो आपने एक वक्त संपूर्ण बुक बनावीने एनी माहिती लईए छे एना उपाय अपने जीवन में जोड़िए थे चोक्कसपणे तमे जीवन में खूब आगळ वधी शको छो अने खूब सारा परिणाम तमे मेळवी शको छो। तो मित्रों आ बधी बाबतो तमारे ध्यान में राखवानी छे अने योग्य समये लीधेलो निर्णय जीवन में खूब महत्वनो साबित थाय छे अने जीवन ने बदलवामां आपणे खूब सारी सफलता मळे छे अने लाल किताबनुं गाइडन्स लाल किताबना उपाय खरेखर जीवन बदलवा माटे सक्षम छे। तो मित्रों हूँ हरिभजन चौकसी आप सौनी रजा लूँ फरी मळीए नवा विडियो में नवी जानकारी अने तमारा सवालोना जवाब साथे। तो चालो बदलीए जिंदगी। नमस्ते मित्रों।